નમસ્તે બાળ મિત્રો, ચાલો આજે આપણે સુવિચાર જોઈશું. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, આજે આપણે આનો અર્થ વિસ્તાર કરીશું. ચાલો આ પંક્તિમાંથી આપણને આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર કરી શકીશું એવો સરસ બોધ મળે છે. જીવન વિકાસ માટે આપણે કેવળ ભાગ્યના ભરોસે બેસી રહીશું તો નહીં ચાલે. આપણે પરિશ્રમ કરવો જ પડશે. પ્રયત્નના થાળમાં જ ભાગ્યરૂપી ભોજન આવે છે. માનવી પોતે પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. ઈશ્વરે આપણને આપણા જીવન ઘડતર માટે પૂરતી શક્તિ આપી છે. આપણે તેમાં વિશ્વાસ રાખીને યોગ્ય રીતે સાચી દિશામાં તેનો ઉપયોગ કરવાની જરૂર છે. આપણે જ આપણા ઘડવૈયા બનીએ બનીને આપણું ઘડતર કરવાનું છે.
મૂવા વિના સ્વર્ગે ન જવાય. તો બાળ મિત્રો, તમે પણ આ રીતે પંક્તિનો અર્થ વિસ્તાર કરી શકો છો. જો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા નવા વિડીયો તમને મળતા રહેશે.